પ્રત્યેક જોડીઓમાં કેટલા બિંદુ સામાન્ય છે તે આપણે જણાવવાનું છે અને સામાન્ય બિંદુઓ મહત્તમ સંખ્યા પણ કેટલી છે જણાવવાનું છે. તો વાત કરીએ, ધારો કે બે અલગ વર્તુળ લઈએ, એક વર્તુળ અહીંયા દોરીએ, એક વર્તુળ અહીંયા દોરીએ, તો આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ બંને વર્તુળોમાં કોઈ પણ બિંદુ સામાન્ય નથી. તો સામાન્ય બિંદુઓની સંખ્યા જીરો. બીજી આકૃતિ દોરીએ, બંને વર્તુળો એકબીજાને ફક્ત સ્પર્શતા હોય, આપણે જોઈ શકીએ છીએ ફક્ત એક જ સામાન્ય બિંદુ મળે છે. સામાન્ય બિંદુની સંખ્યા એ. ત્યારબાદ બે એવા વર્તુળો દોરીએ કે જે બંને એકબીજાને છેદતા હોય. ધારો કે પ્રથમ વર્તુળ બીજું વર્તુળ, તો એક અને એક બે, તો સામાન્ય બિંદુઓની સંખ્યા બે. આપણે કીધું છે કે છેદ બિંદુ સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી છે, તો આ સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. તો સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા બે. પ્રશ્ન બીજો, ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. ઓકે, આપણને વર્તુળ આ પ્રશ્ન એમ પણ પૂછે કે ભાઈ બંગડીની મદદથી દોરેલા વર્તુળનું કેન્દ્ર શોધો, અથવા આ પ્રશ્ન આપણને એમ પણ પૂછી શકે છે બંગડીની મદદથી દોરેલા વર્તુળનું કેન્દ્ર શોધો. ઓકે, તો આપણે એક વર્તુળ દોરીએ જે આપણને ઓલરેડી આપેલું છે, આ વર્તુળનું કેન્દ્ર શોધવું છે, અને સાથે સાથે આપણે એના રચનાના મુદ્દા પણ લખીએ. તો સૌપ્રથમ શું કરવાનું કે આ વર્તુળને સમાંતર ન હોય એવી કોઈ પણ બે જીવા લઈએ. ધારો કે પ્રથમ જીવા હું એ બી લઉં છું, બીજી જીવા સી ડી લઉં છું. રચનાના મુદ્દા લખીએ, આપેલા વર્તુળમાં બે સમાંતર ન હોય તેવી જીવા AB અને CD ની રચના કરો. એટલું કર્યા પછી શું કરવાનું છે, આ બંને જીવાનો લંબ દ્વિભાજક શોધવાનું છે. લંબ દ્વિભાજક શોધવા માટે આપેલી જીવાનું જે માપ છે એના અડધા કરતા વધારે માપ લેવાનું, 1/65 રાખવાની, 1/65 રાખવાની. ત્યારબાદ D ને કેન્દ્ર રાખીને એની ત્રિજ્યા રાખીને બંનેમાં છેદવાનું. એમાંથી પસાર થતી જે રેખા આપણે દોરશું એ રેખા છે અને લંબ દ્વિભાજક હશે. એ જ રીતે AB નો લંબ દ્વિભાજક દોરવાનો, અડધા કરતા વધારે માપ લઈને 1/ઉપર 1/નીચે, એને કેન્દ્ર રાખીને 1/ઉપર 1/નીચે બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ. આ બંને જે જીવા છેદે છે એ બિંદુને આપણે વર્તુળનું શું કહેશું, કેન્દ્ર. તો આપણે લખીએ, હવે આપેલી જીવાના લંબ દ્વિભાજક ની રચના કરો જે એકબીજાને બિંદુ ઓ માં છેદે છે. આપણે કહીએ કે માટે બિંદુ ઓ એ આપેલા વર્તુળનું કેન્દ્ર છે. થેન્ક યુ.